જય મા દેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું મૂટરેખા ધોરણ 9 હિન્દી વિષય શિક્ષિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 11 એક યાત્રા યવભી, જેમના લેખક છે રામદર્શ મિશ્ર, કહાની છે. તમને બધાને પણ યાત્રા કરવી, ફરવા જવું ખૂબ જ ગમે છે, ગમે છે ને? અહીંયા પણ છે એ ફરવાની જ વાત કરેલી છે, પરંતુ લેખક છે એમને કોઈ પણ જગ્યાએ જવામાં ડર લાગે છે, યાત્રા કરતા એમને ડર લાગે છે. શેનો ડર લાગે છે? તો કે ટ્રાવેલિંગ દરમિયાન કેવા કેવા માણસો સાથે એમનો પાલો પડશે, કેવા એમને માણસોનો અનુભવ થશે. સ્ટેશને ઉતરીને ત્યાં રિક્ષાવાળા ઓટો રિક્ષાવાળા સાથે કેવી કેવી બહેસ થશે, કિરાયા માટે ભાડા માટે. ઓટો રિક્ષાવાળા છે એ પોતાની ઈચ્છા અનુસાર છે, એ પોતે છે એ લોકો પાસેથી છે, એ અજાણ્યા લોકો પાસેથી છે એ કિરાયા વાળો છે એ વસૂલ કરે છે. આમ અલગ શહેરની અંદર, નવા શહેરની અંદર જતા ત્યાંના લોકો છે એનો પરિચય મેળવતા અને એ લોકો સાથે છે એ વાતચીત કરવામાં કેવી કેવી છે એ મુશ્કેલીઓ પડે છે, આ બધા ડરથી લેખક છે એને યાત્રા કરતા ડર લાગે છે. તો અહીંયા એવી જ કંઈક વાત કરેલી છે લેખક છે એમને, ગ્વાલિયર શહેર જે છે, એમપીમાં આવેલું ગ્વાલિયર શહેર છે, ત્યાં ડૉક્ટરને મળવા માટે જવાનું હતું. પણ નિરાશ એ હતી કે આ વખતે એમના પત્ની એમની સાથે હતા, એટલે એમને સહાનુભૂતિ હતી. બંને છે એ પતિ પત્ની છે એ ગ્વાલિયર જાય છે. સ્ટેશનેથી જેવા પોતે બહાર નીકળે છે કે ઓટો રિક્ષાવાળા છે એ એમની પાછળ પડી જાય છે, પોતાની રિક્ષામાં બેસાડવા માટેથી એમની પાછળ પડી જાય છે. લેખક એમના પત્ની છે એ બંને ચાલતા થઈ જાય છે અને પાછળથી અચાનક અવાજ આવે છે અને કહે છે કે બાબુજી, તમે ક્યાંક તો જશો જ અને કોઈકની ઓટો રિક્ષા તો કરાવશો જ, ઓટો રિક્ષામાં બેસીને જ તમે ક્યાંક જશો, તો પછી મારી જ ઓટો રિક્ષામાં કેમ નહીં? આવો એમને અવાજ સંભળાય છે પાછળથી. એટલે લેખક છે એમને આ અવાજમાં કરુણા સંભળાઈ દેખાણી, એટલે પોતે છે એ સહમતિ આપી દે છે, એના રિક્ષામાં બેસવા માટે પોતે તૈયાર થઈ જાય છે. ઓટો રિક્ષામાં બેસી અને પોતે છે એ જે ડૉક્ટરને મળવા જવાનું હતું ત્યાં પહોંચે છે. પણ જેવા પોતે છે એ ક્લિનિક પર પહોંચે છે કે ત્યાં જઈને એને ખ્યાલ આવે છે કે ડૉક્ટરે છે એમના પોતાના ક્લિનિકની જગ્યા છે એ બદલી નાખેલી છે. હવે પતિ પત્ની છે એ બે પાછા વળે છે, જુએ છે તો પેલો ઓટો રિક્ષાવાળો ત્યાં ને ત્યાં જ ઊભો હોય છે અને પોતે છે એને પૂછે છે અને કહે છે કે ચાલો હું તમને એ નવી જગ્યા છે ત્યાં સુધી પાછો તમને છોડી જાઉં. પતિ પત્નીને લઈ અને પોતે છે એ ડૉક્ટરની જે બીજી જગ્યા હતી, બીજી જગ્યા પર જે ક્લિનિક હતું ત્યાં સુધી પોતે લઈ જાય છે. લેખક નીચે ઉતરે છે એટલે કહે છે કે કેટલા થયા, કેટલું ભાડું દેવાનું છે? તરત જ ઓટો રિક્ષાવાળો છે એ કહે છે કે તમારી ઈચ્છા અનુસાર તમે મને આપી દો. અને પછી રિક્ષાવાળો જે છે એ વળી પાછો પૂછે છે કે અહીંથી તમે ક્યાં જશો, કઈ હોટલમાં રોકાણા છો? ત્યારે લેખક છે એમને હોટલનું નામ આપી દે છે અને કહે છે કે અમારે અહીંયા વાર લાગશે, તું છે એ જતો રહે, અહીંથી જવા દે. આમ પતિ પત્ની છે એ ડૉક્ટરને મળવા માટે અંદર જાય છે, દવાખાનામાં જાય છે. ઘંટો યાની કલાકો પછી છે એ બહાર નીકળે છે, જુએ છે તો પેલો ઓટો રિક્ષાવાળો છે એ પતિ પત્નીની રાહ જોઈને ત્યાં ઊભો હોય છે. હવે પતિ પત્નીને એવું લાગે છે, લેખક અને એમના પત્નીને એવું લાગે છે કે આ કોઈ સામાન્ય માણસ છે નહીં, એના હૃદયમાં જગ્યા કરેલી છે પેલો ઓટો રિક્ષાવાળો. અને એમને બેસાડી અને પોતાની હોટેલ સુધી જઈ છોડવા માટેથી રિક્ષાવાળો જાય છે. હોટેલ આવી જાય છે એટલે પૂછે છે કે પાછો ક્યારે આવો? લેખક છે એ કહે છે એટલે પાછો ક્યારે આવો એટલે શું? એટલે રિક્ષાવાળો, ઓટો રિક્ષાવાળો છે એ કહે છે કે તમે આ શહેર
શહેરમાં ફરશો તો ખરા ને, રોકાશો તો ખરા ને? તો તમારે જ્યાં ક્યાંય જવું હશે ત્યાં હું તમને લઈ જઈશ. પોતે છે એ લેખકનો નંબર લઈ લે છે, ફોન નંબર લઈ લે છે. ત્યારે લેખક છે એ કહે છે કે આજે તો અમે ખૂબ થાકી ગયા છીએ, આજે ફરવું છે નહીં. અમે કાલના 7 વાગ્યા સુધી રોકાવાના છીએ, સાંજના 7 વાગ્યા સુધી રોકાવાના છીએ. કાલે ફરશું, શહેર છે ને કાલે જોશું. અને પોતે છે એમને હોટલે છોડી અને જતો રહે છે. બીજા દિવસે સવારમાં ઓટો રિક્ષાવાળો છે તે પોતે પોતાની રિક્ષા લઈને આવી જાય છે. અને પેલા પતિ પત્ની લેખકને અને એમના પત્નીને છે લઈ અને આખા શહેરની અંદર છે બધી જ જગ્યાએ એમને ફેરવે છે. જે કાંઈ શહેર છે એની અંદર જે કાંઈ જોવાલાયક સ્થળ છે એની બધી જ માહિતી આપે છે, એની સાથે પ્રેમથી વાતો કરે છે. અને પોતે છે હવે લેખક છે એ પૂછે છે કે તારું નામ શું છે? ત્યારે પેલો ઓટો રિક્ષાવાળો છે એ કહે છે મારું નામ છે મોહન. લેખક એના નામના વખાણ કરે છે અને એની સાથે થોડી ઘણી છે એ લાગણી બંધાઈ જાય છે, આત્મીયતા બંધાઈ જાય છે. રિક્ષામાં ફેરવતા ફેરવતા મોહન છે તે લેખકને બાબુજી કહે છે અને એમના પત્ની છે એમને અમ્મા કહીને બોલાવે છે. આખો દિવસ ફેરવે છે અને સાંજ પડે જ્યારે પોતે છે એ હોટલથી હોટલે પાછા આવે છે ત્યારે લેખક છે એમને મોહનને પોતાના રૂમ પર ચા પીવા માટે બોલાવે છે. મોહનને થોડોક સંકોચ થાય છે પણ લેખકની વાતની માન આપી અને પોતે છે તેની રૂમ પર ચા પીવા જાય છે. ચા પીતા પીતા પારિવારિક વાતો થાય છે, પરિવાર વિશેની વાત થાય છે અને લેખકના પત્ની પૂછે છે કે તું મોહન ક્યાંનો છે? ત્યારે મોહન છે એ વાત કરે છે પોતાની, પોતાના જીવનની વાત કરે છે કે હું છે હું આગ્રાનો છું, મૂળ મારું વતન છે આગ્રા છે, ત્યાં અમારું પોતાનું ઘર છે. આવું બોલે છે કે તેનો અવાજ ભરાઈ જાય છે. લેખક અને એના પત્ની જે છે એ કંઈ બોલતા નથી અને વળી પાછો મોહન જ ચાલુ કરે છે કે મારા માતા પિતા છે નાનપણમાં જ હું નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા, મારા મોટા ભાઈએ મને છે એ પાળી પોસીને મોટો કરેલો છે, મારા મોટા ભાઈ છે એ વકીલ છે અને મેં પણ છે એ બીએ કરેલું છે, નોકરીની શોધખોળમાં હતો પરંતુ એક દિવસ છે એ નોકરીની શોધખોળમાં હું પોતે ભટકતો હતો કે પાછો ઘરે આવી રહ્યો હતો ત્યારે એક પરિચિત છોકરી છે એ મને રોકે છે, એક ઓળખીતી એવી છોકરી છે જે મને રોકે છે અને કહે છે કે મોહન મને બચાવી દે. એ પોતે એકલી હતી અને મુશ્કેલીમાં હતી અને મને કહે છે કે તું મને બચાવી દે. હું એમને પૂછું છું કે તને શું થયું છે, શું તકલીફ છે? ત્યારે પોતે છે એ કહે છે કે પેલી છોકરી છે એ વાત કરે છે કે મારા પિતાજી છે એ મારા લગ્ન એક મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરાવ્યું છે, હું એમની સાથે લગ્ન કરવા તૈયાર છું નહીં, એ મોટી ઉંમરનો વ્યક્તિ સાથે લગ્ન કરવા કરતાં હું છે એ કૂવામાં પડી અને મારો જીવ આપવા તૈયાર છું પણ એની સાથે લગ્ન કરીશ નહીં, તું મને બચાવી લે. અચાનક આવી રીતના છે કે મોહન સાથે કંઈક બનાવ બને છે તો મોહન છે એ પણ છે એ ચકિત થઈ જાય છે. પછી વિચારે છે કે હવે શું કરું અને પછી પોતે છે એ પોલીસ સ્ટેશને જાય છે. ત્યાં જઈ ઇન્સ્પેક્ટર સાહેબને બધી વાત કરે છે. ઇન્સ્પેક્ટર સાહેબ છે એમની વાત સાંભળે છે અને પછી પોતે છે એ એવું નક્કી કરે છે કે હમણાં જ છે હું એમના માતા પિતાને જેલમાં પૂરી દઉં, પરંતુ આ છોકરીનું શું, આ છોકરીને શું કરવાનું, મને અત્યારે ચિંતા છોકરીની છે, આવું પોલીસ છે એ વિચારે છે. અને પોતે છે એ મોહન સામે જોઈ અને કહે છે કે તું આમની સાથે તારા લગ્ન થઈ ગયા છે? મોહન ના પાડે છે, પોતાનું માથું હલાવીને મોહન ના પાડે છે. તો પોલીસ છે એ કહે છે કે તું જ આ છોકરી સાથે લગ્ન કરી લે ને. અચાનક આવો પ્રસ્તાવ મૂકે છે કે મોહન છે એ ચોકી જાય છે, ચકિત થઈ જાય છે, ચક્કર આવી જાય છે અને પછી પોતે છે થોડોક સ્થિર થઈ અને વિચારે છે કે આમાં પણ શું ખરાબ.
ખરાબી છે, શું ખોટું છે? હું એ છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પરંતુ એ છોકરીને તો તમે પૂછો કે એ લગ્ન કરવા માટે તૈયાર છે. ઇન્સ્પેક્ટર સાહેબ છે એ છોકરીને પૂછે છે, છોકરી પણ છે એ મસ્તક હલાવી અને હા પાડે છે, સ્વીકૃતિ આપી દે છે. હવે મોહન છે તે બીજી ચિંતામાં પડી જાય છે અને કહે છે, પરંતુ તરત જ પોલીસ છે એ પૂછે છે, પરંતુ એટલે શું? મોહન તો શું કહેવા માંગે છે? ત્યારે પોતે છે કહે છે કે હું આમ છે અચાનક લગ્ન કરી લઉં અને છોકરીના માતા પિતા છે મારી ઉપર આરોપ લગાવે, મારી ઉપર કેસ કરી દે, છોકરી ભગાવીને લઈ જવાની, તો અને બીજું કે મારા ભાભી જે છે એ એમની બેન સાથે મારા લગ્ન કરાવવા ઈચ્છે છે, વાત નક્કી પણ થઈ ગઈ છે, તો એનું મારે શું કરવું? ત્યારે પોલીસ છે એનો પણ રસ્તો કાઢી દે છે અને કહે છે કે અત્યારે આ છોકરીને આપણે જ્યાં નારી નિકેતન છે ત્યાં 15 દિવસ માટે રાખી દઈએ અને એના માતા પિતા વિરુદ્ધ છે એ કમ્પ્લેન લખી દઈએ અને ભાઈ ભાભી છે એનું જોયું જશે. આમ વિચારી અને 15 દિવસ પેલી છોકરી છે એને નારી નિકેતનમાં રાખે છે અને 15 દિવસ પછી ઇન્સ્પેક્ટર સાહેબ છે એ મોહન અને પેલી છોકરીના લગ્ન છે એક મંદિરમાં કરાવી દે છે. આમ પોતે છે એ લેખકને બધી વાત કરે છે પોતાની અને બને છે એવું કે લગ્ન કરી લીધા પછી પોતે પોતાના ભાઈ ભાભી વિરુદ્ધ લગ્ન કરેલા છે એટલે એમના ભાઈ અને ભાભી એમને સ્વીકારતા નથી. એમના ભાભી અને ભાઈ છે એમનાથી નારાજ છે મોહનથી અને પોતે છે એમના ભાભીને એમની બેન સાથે લગ્ન ન કર્યા એનું દુઃખ છે. મોહન એવું વિચારે છે કે ભાભીની બેન છે એની સાથે તો કોઈ સારો વ્યક્તિ પણ લગ્ન કરી લેશે, જ્યારે આ છોકરી છે એ તો મુશ્કેલીમાં છે એટલે મેં એની સાથે લગ્ન કર્યા છે. પણ મોહનને ત્યારે કોઈ સમજી શકતો નથી અને પોતે છે એને ઘરની બહાર કાઢી મૂકે છે એટલે મોહન છે એ આગ્રા છોડી દે છે. પોતે એવું વિચારે છે કે અહીંયા આગ્રાની અંદર આપણા લોકો છે, મારા પરિવારના લોકો છે, પરંતુ હવે એમને છે એમની સાથે નફરત કરે છે, તો આના કરતાં હું બજાણિયા શહેરમાં જતો રહું, ભલે ત્યાં મારું કોઈ ન હોય પણ હું છે એ સુખચેનથી રહી શકીશ. એટલે પોતે છે આગ્રા છોડી અને ગ્વાલિયરમાં આવે છે. આમ પોતે છે એ લેખક અને એમના પત્નીને વાત કરે છે અને કહે છે કે અહીંયા મારા માટે કોઈ ગ્વાલિયરની અંદર કોઈ નોકરી તો હતી નહીં એટલે મેં છે એ ઓટો રિક્ષા છે એનો દામન થામી લીધો, યાની કે હું ઓટો રિક્ષા ચલાવવા લાગ્યો. આમ પોતે છે એ વાત કરે છે. મોહનની વાત સાંભળી અને લેખક છે એના મનમાં મોહન પ્રત્યે વધારે માન છે એ આવી જાય છે, વધારે માનપાન આપે છે કે છે કે ખરેખર મોહન તો મહાન છો. મોટા મોટા જે લોકો છે એ સ્ત્રી વિશે છે એ મોટા મોટા લેક્ચર આપે છે, ભાષણ આપે છે. કવિઓ છે, કવિઓ એ પણ કવિતાઓ લખે છે અને ઘણા બધા છે એ પોતે છે એ લેખ લખે છે, પરંતુ જ્યારે હકીકતમાં છે એ એમને મદદ કરવાની વાત આવે ત્યારે કોઈ મદદ કરતું નથી, તે છે મદદ કરી બતાવી. હવે પોતે આવી રીતના વાત કરે છે અને કહે છે, મોહન છે એ કહે છે કે મેં એમનો ઉદ્ધાર કર્યો અને અમે પતિ પત્ની અત્યારે સુખથી રહીએ છીએ, સુખચેનથી રહીએ છીએ. મેં તો એમનો એક જ વાર ઉધાર કર્યો પરંતુ મારી પત્ની હવે મારો વારંવાર રોજ ઉધાર કરે છે, મને છે હરેક મુશ્કેલીમાંથી બચાવે છે, મારું સારું એવું ધ્યાન રાખે છે, અમે પતિ પત્ની છીએ સુખેથી રહીએ છીએ. હવે સ્ટેશને જવાનો ટાઈમ થઈ ગયેલો છે, લેખક અને એના પત્નીને સ્ટેશને જવાનો ટાઈમ થઈ ગયેલો છે. મોહન છે એ એમને છોડવા માટે જાય છે. સ્ટેશન આવતા જ લેખક છે એ પોતે છે એ મોહન છે એને 500 રૂપિયા આપે છે. મોહન છે એ લેવાની ના પાડે છે. ત્યારે લેખક એને સમજાવે છે અને કહે છે કે આ તારા છે, તારી મહેનતના છે. ત્યારે મોહન છે એ કહે છે કે કાલથી મને માતા પિતાનો જ પ્રેમ મળ્યો હોય એવું જ નથી, પરંતુ મને તો એવું લાગે છે કે મને મારા માતા પિતા મળી ગયા છે. તો એના
પ્રેમ આગળ પૈસા છે એનું કાંઈ કોલ છે નહીં, કોઈ મૂલ્ય નથી. પૈસા તો હું બીજા વ્યક્તિ પાસેથી હું કામી લઈશ, હું તમારી પાસેથી પૈસા લઈ શકું નહીં. લેખક એમને કહે છે કે જો તું પૈસા નહીં લે તો એવું લાગશે કે એક પિતા છે એમના દીકરાનું શોષણ કરી રહ્યા છે. ત્યારે મોહન પણ પાછો વળતો નથી અને પોતે છે એ કહે છે કે જો હું 500 લઈ લઈશ તો એ ખૂબ વધારે છે, તો એવું પણ લાગશે કે એક દીકરો છે એ પિતાનું શોષણ કરી રહ્યો છે. આમ બેયની વચ્ચે બહેસ થાય છે. મોહનને બહુ આગ્રહ કરે છે એટલે મોહન છે એ 500ની નોટ છે એ ખીચામાં નાખી દે છે અને પોતે છે એ 300 રૂપિયા કાઢી અને પાછા છે એ લેખકને આપે છે. લેખક લેતા નથી અને મોહન છે એ કહે છે પૈસા આપતા આપતા જ બોલે છે કે બાબુજી તમે જ્યારે આવો અહીંયા ગ્વાલિયર ત્યારે તમે મને ફોન કરજો, મને બોલાવજો. ત્યારે લેખક છે એ કહે છે કે હું તને બોલાવું એક શરતે, તો આ 300 છે પાછા તારા ખીચામાં નાખી દે તો જ હું છે ગ્વાલિયર આવીશ ત્યારે તને બોલાવીશ. આમ મોહન છે એ 500 રૂપિયા છે એ પોતે લઈ લે છે. હવે મોહન છે કહે છે કે તમારો નંબર મારી પાસે છે અને મારો નંબર તમારી પાસે છે, તો આપણે ફોનમાં છે એ વાત કરતા રહેશું, ક્યારેક હું તમને ફોન કરું તો ચાલશે? ત્યારે લેખક છે એ કહે છે કે હા તારો ફોન આવશે મને બહુ ગમશે. આમ છૂટા પડે છે. પતિ પત્ની છે, લેખક અને એમના પત્ની છે, એ સ્ટેશને જાય છે. સ્ટેશનમાં અંદર જતા રહે છે ત્યારે મોહન છે એમને પ્રેમથી છે નિહાળતો રહે છે, એમની સાથે આત્મીયતા બંધાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણી કહાની પૂર્ણ થાય છે. પણ અહીંયા જોવાનું એ છે કે એક સામાન્ય એવો માણસ છે મોહન જે છે, રિક્ષાવાળો જે છે, એને સ્ત્રી પ્રત્યે કેટલી લાગણી છે, કેટલું સન્માન આપે છે સ્ત્રીને. ભલે પોતે નાનો છે પણ એના વિચારો છે એ ઉચ્ચ વિચારો છે, એ જોવાની વાત છે. અને પોતે છે એ મુસીબતમાં રહેલી સ્ત્રી છે એને પોતે છે એમાંથી ઉગારે છે, બચાવે છે, એની વાત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો પાઠ આપણે વાંચીને છે એ આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ. જય મહાદેવ.